આઝાદીના વર્ષો બાદ પણ વિકાસથી વંચિત સાલાપાડા ગામ ગુજરાત સરકારની વિકાસની પોલ ખોલી રહ્યું છે। આ ગામમાં કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ જોવા મળતી નથી। ગામમાં પ્રવેશતા જ સરકારની પોલ ખુલી જાય છે। દેખીતી રીતે જ ગુજરાત સરકાર મસમોટી વાતો કરે છે, પરંતુ વિકાસની વાતો માત્ર કાગળ પૂરતી જ સીમિત હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। અનેક અંતરિયાળ ગામડાઓ આજે પણ વિકાસથી વંચિત છે। આઝાદી બાદ પણ દાહોદ જિલ્લાનું સાલાપાડા ગામમાં તમામ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે। આ ગામ આજે પણ વિકાસ ઝંખે છે। પાણી માટે આ ગામમાં સુવિધાના નામે મીંડું છે। પાણી માટે વલખા મારતા ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી, પરંતુ આજ દિન સુધી કોઈ જ નિરાકરણ નથી આવ્યું। મુખ્ય બાબત એ છે કે ગ્રામજનોને પાણી માટે મધ્યપ્રદેશમાં આવેલ વિશલપુર ગામના કૂવામાં પાણી ભરવા માટે જવું પડે છે। ગુજરાતમાં રહેતા લોકોને મધ્યપ્રદેશના ગામમાંથી પાણી લાવવું પડે છે, તે રાજ્ય સરકારના વિકાસના દાવાને પોકળ સાબિત કરે છે। ઉજાડિયા ફળિયાથી માંડીને એમપી સુધીનો અને અહીં અમારા ફળિયાથી માંડીને ડામર રોડ સુધી અમારે કાસો રસ્તો છે। આ રસ્તા ઉપર અમારે અવર જવર કરવા માટે ઘણો બધો સમસ્યાઓ ભોગવવી પડે છે। રાતે મધરાતે દિવસે કોઈ તકલીફ બીમાર માણસ થાય તો અમારે 108ને ફોન કરીએ તો 108 અહીં આવી શકતી નથી, બસ સ્ટેન્ડ સુધીથી જ રોકાઈ જાય છે। અને અમુક ડામર રોડ સુધી આવે છે કે એ ડામર રોડ બી ઘણો અમુક તૂટેલો છે, તો અમારે આ રોડે અમુક બાઇક ઉપર લઈ જઈએ તો ખીસડમાં કઈ રીતે લઈ જવું? તકલીફવાળું માણસને અમારે એવી જગ્યા ઉપર ઉપાડીને કાઢવું પડે છે અને ખીસડમાં બાઇકો ફસાઈ જાય છે હમણાં ચોમાસામાં। અમે સાલાપાડા ગામના છે અને સેલું ફળિયો છે મડું ફળિયો, અમારે પાણીની બહુ તકલીફ પડે છે। હડપપ એક છે પણ પાણી નથી આવતું અને એમપીના કૂવાથી આવીને અમે પાણી પીએ છીએ। ચોમાહામાં થાય પણ ઉનાળાની ઘણી તકલીફ પડે, અમને ઢોરને હું પીવાડીએ અમુક પીએ, બહુ તકલીફ છે પાણીને અમારે। અને સરકારને એવી વિનંતી આલીએ છે કે અમારું કઈ કરીને અમને બોર છે કૂવો છે અમને આપે। સાલાપાડા ગામના લોકોએ તંત્રની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ સુવિધાઓ નહીં મળતા હવે ગ્રામજનો આંદોલનના માર્ગે વળે તો નવાઈ નહીં। હરીન ચાલિયા, નિર્માણ ન્યૂઝ, દાહોદ। ગીર સોમનાથ જિલ્લા।